बनासकांठा जिल्लामां भूगर्भ जळ हवे खतराना निशानथी पण नीचे ઉતરી ગયા છે અને આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં ગંભીર જળસંકટ થવાના એથાણ જોવા મળી રહ્યા છે। આજે બીકે ન્યૂઝ ચેનલ ભૂગર્ભ જળ નીચે ઉતરી ગયું હોવાના ચોંકાવનારા ખુલાસા સાથે અહેવાલ રજૂ કરી રહી છે, જે જોઈ તમે પણ ચોંકી જશો। બનાસકાંઠા જિલ્લાનું નામ જે નદી ઉપરથી પડ્યું છે તે બનાસ નદી જ હવે નિર્જીવ બની ગઈ છે। એક સમય હતો કે બનાસ નદી બારેમાસ વહેતી હતી અને તેના પાણીથી બનાસકાંઠા જિલ્લો હરિયાળો જિલ્લો હતો। જીવંત બનાસ નદીના લીધે ડીસા અને તેની આસપાસના વિસ્તારના ગામોના ભૂગર્ભ જળ ખૂબ ઊંચા હોવાથી અહીંના ખેડૂતો પણ ખુશ હતા, પરંતુ બનાસ નદી ઉપર બાંધવામાં આવેલા દાંતીવાડા ડેમના લીધે બનાસ નદીનું પાણી બંધ થઈ ગયું છે અને સમય જતાં આ નદી સુકાવા માંડી। એક સમયે જે નદી ખળખળ પાણીથી વહેતી હતી તે નદી અત્યારે સૂકી ભઠ બની ગઈ છે। બનાસ નદી સુકાઈ જવાની સીધી અને ખતરનાક અસર હવે જોવા મળી રહી છે। ડીસા સહિત આસપાસના ગામો સહિત બનાસ નદીના કિનારે વસેલા તમામ ગામોના ભૂગર્ભ જળ સ્તર ખૂબ જ ઊંડા થઈ રહ્યા છે। એક સમય હતો કે આજ બનાસ નદીમાંથી પસાર થતા વટેમાર્ગોને તરસ લાગતી ત્યારે નદીમાં માત્ર અડધો ફૂટનો ખાડો ખોદતા જ નદીના બેટમાં ચૂવા ફૂટતા એ ખાડો પાણીથી ભરાઈ જતો હતો। બાદમાં તે ખાડામાં ભરાયેલા પાણીથી વટેમાર્ગો પોતાની તરસ છીપાવતા હતા। તેના ઉપરથી કલ્પના કરી શકાય કે બનાસ નદી જીવંત હતી ત્યારે પાણીનું સ્તર કેટલું હતું। જ્યારે વર્તમાન સમયની વાત કરવામાં આવે તો નદીની આસપાસના વિસ્તારમાં હવે પાણીના સ્તર 1000 ફૂટ સુધી ઉતરી ગયા છે અને દિવસે ને દિવસે આ પાણીના લેવલ વધુ ને વધુ ઊંડા ઉતરી રહ્યા છે, જે ચિંતાનો વિષય છે। ડીસા આસપાસના વિસ્તારમાં ભૂગર્ભ જળ જે રીતે ઊંડા ઉતરી રહ્યા છે તેના કારણે આગામી સમયમાં ડીસા સહિત બનાસકાંઠા જિલ્લાના લોકોને હિજરત કરવી પડી શકે છે અને તે સમય ખૂબ જ ખરાબ સમય હશે। સરકાર દ્વારા જે રીતે ડીસા સહિત આસપાસના વિસ્તારની સિંચાઈ બાબતે ઉપેક્ષા કરવામાં આવી રહી છે તે જોતા સરકારને પણ આગામી સમયમાં ગંભીર પરિણામો ભોગવવાની નોબત આવી શકે તેમ છે। ડીસા સહિત આસપાસના વિસ્તારમાં ઝડપથી ઘટી રહેલા ભૂગર્ભ જળનું સંતુલન બનાવી રાખવા હવે જો કોઈ ઉપાય હોય તો તે માત્ર એક જ ઉપાય છે અને તે ઉપાય છે એકવાર ફરી બનાસ નદીને જીવંત કરવાનો, કારણ કે જ્યાં સુધી બનાસ નદી જીવંત નહીં થાય ત્યાં સુધી પાણીનું જળસ્તર ઊંચું નહીં આવે। દાંતીવાડા ડેમમાંથી નિયમિત નદીમાં પાણી છોડવામાં આવશે અને બનાસ નદી જીવંત થશે તો જ ખતમ થઈ રહેલા ભૂગર્ભ જળસ્તરને સાચવી શકાશે। ત્યારે રાજ્ય સરકાર હવે આ બાબતે ગંભીરતાથી વિચાર કરવાનો સમય પાકી ગયો છે। આપ જોઈ રહ્યા છો આ બનાસ નદી જે ડીસા શહેરમાંથી પસાર થાય છે। વર્ષો પહેલાં આ નદી પાણીથી વહેતી હતી, અહીંથી પસાર થતા વટેમાર્ગો આ નદીમાં 2 ફૂટનો ખાડો ખોદીને પાણી અંદરથી નીકળતું હતું, જે પાણી પીને એ લોકો પોતાની તરસ છીપાવતા હતા। પ્રત્યેની પરિસ્થિતિ આપ જોઈ રહ્યા છો, સૂકી ભઠ દેખાઈ રહી છે। આ બનાસ નદી દૂર દૂર સુધી જો ગમે ત્યાં બાવળ છે, પાણી અહીંયા પાણીનો કોઈ પાણીનો છેદ નહીં। અત્યારની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આ બનાસ નદીને અડીને આવેલ માલગઢ ગામ છે, આ માલગઢ ગામના ખેડૂતોનું કહેવું છે કે અહીંયા પહેલાં 100 ફૂટે પાણી હતું, પણ આજની પરિસ્થિતિ એવી છે કે 1000 ફૂટે પણ પાણી નથી। જો સરકાર આ બાબતે સત્વરે કોઈ નિર્ણય નહીં લે અને આ નદીને ફરીથી જીવંત નહીં કરે તો અહીંના ખેડૂતોને હિજરત કરવાનો વારો આવશે અને આના માટે જવાબદાર સરકાર રહેશે। ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ।